हेलो बारको, वर्चुअल लर्निंग में आपनु स्वागत। आपणे गई काले अपना पर्यावरण लेक्चर एकनी चर्चा करी। मैं लेक्चर एक पछी अगत्यना मुद्दाओ कया याद राखवाना छे एनी पण आपणे चर्चा करी हती, बराबर। याद राखवाना मुद्दा कया तो सौथी पहला पर्यावरण विषय टूंकनो हती, त्यार पछी नकामा कचरा एटले के जैव विघटनीय कचरा अने जैव अविघटनीय कचरा, पछी आपणे એમાં પેટા પ્રશ્નોની કયા પ્રશ્નોની ચર્ચા કરી હતી કે ભાઈ જૈવ વિઘટનીય કચરા છે એ પર્યાવરણને કઈ રીતે પ્રભાવિત કરે અને જૈવ અવિઘટનીય કચરા પર્યાવરણને કઈ રીતે પ્રભાવિત કરે, આટલા પ્રશ્નોની ચર્ચા કરી હતી। છેલ્લે પેલા નિવસન તંત્ર અને તેના પ્રકારો વિશે ચર્ચા કરી હતી, બરાબર। નિવસન તંત્ર આપણે ગઈકાલે ચર્ચા કરી હતી કે જૈવિક અને અજૈવિક એવા બે ઘટકોથી બનેલું હોય। निवसन तंत्र की जी व्याख्या लखी थी व्याख्या फरी वक्त याद करो तो जैविक समुदाय अने तेनी आसपासनु भौतिक परिसर। जैविक समुदाय एटले बधा सजीवों, आसपासनु भौतिक परिसर एटले बधा अजैविक परिबड़ों, क्लियर। आ बधा भेगा मळीने जे आंतरक्रिया तंत्र बने एने निवसन तंत्र कहता। आजे आपणे जे आगळना प्रश्ननी चर्चा करवी छे ए प्रश्न छे कि निवसन तंत्रना घटकों विषे नोंध लखो, बराबर। तो अँ बराबर याद रखो बेटा कि सौथी पहला तो निवसन तंत्रना मुख्य बे घटकों, मुख्य बे घटकों, एक अजैविक घटक, बीजू जैविक घटक। आपणे सौथी पहला अजैविक घटकों विषे चर्चा करिए। અજૈવિક ઘટકોમાં બધા જ નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય, અજૈવિક ઘટકો છે ને એને બે ભાગમાં વિભાજિત કરેલા છે, એક આબોહવાકીય પરિબળો અને નંબર બે જમીનનું બંધારણ। બીજું કયું છે બેટા? તો જમીનનું ભૂમિય પરિબળો કહેવાય। જમીનનું બંધારણ એટલે આબોહવાકીય પરિબળો હોય તો બીજું પરિબળ કયું હોય? તો ભૂમિય પરિબળો। ફરીવાર નિવસન તંત્રના ઘટકો વિશે નોંધ લખો તો આપણે શરૂઆત એમ કરવાની છે કે નિવસન તંત્રના બે ઘટકો, એક અજૈવિક ઘટક અને બીજો જૈવિક ઘટક। આપણે અત્યારે અજૈવિક ઘટકો વિશે ચર્ચા કરીએ છીએ। અજૈવિક ઘટકોમાં બધા જ નિર્જીવ ઘટકોનો સમાવેશ થાય। હવે નિર્જીવ ઘટકો છે ને એને બે ભાગમાં વિભાજિત કર્યા, એક આબોહવાકીય પરિબળો અને બીજા ભૂમિય પરિબળો। આબોહવાકીય પરિબળોમાં કયા પરિબળોનો સમાવેશ થાય? તો સિમ્પલ વસ્તુ બેટા કે તાપમાન છે, ભેજ છે, બરાબર, હવા છે, પાણી છે, વરસાદ છે વગેરે, સૂર્યપ્રકાશ છે, આ બધા જે બેટા છે ને એ આબોહવાકીય પરિબળો છે। આબોહવાકીય પરિબળોનું લિસ્ટ તમે લાંબુ બનાવી શકો, પ્રકાશ, તાપમાન, ભેજ, હવા, પાણી, વરસાદ, સૂર્યપ્રકાશ, બરાબર, આ બધા છે ને એ આબોહવાકીય પરિબળો છે। બીજા પરિબળો છે ને એ ભૂમિય પરિબળો। ભૂમિય પરિબળોમાં ભૂમિનું બંધારણ આવે, બીજું શું આવે? ભૂમિનું બંધારણ, ક્લિયર। તો બે પ્રકારના પરિબળોની ચર્ચા કરી, બરાબર, એક આબોહવાકીય પરિબળ અને બીજું ભૂમિય પરિબળ। બંને પરિબળોનો સમાવેશ અજૈવિક ઘટકોમાં થાય। બીજું જે ઘટક છે ને બેટા એ જૈવિક ઘટક। જૈવિક ઘટકો છે ને તેમાં બધા જ સજીવ ઘટકોનો સમાવેશ થાય,
આ વસ્તુ યાદ રાખો બેટા, બધા જ સજીવ ઘટકોનો સમાવેશ શામાં થાય? તો જૈવિક ઘટકોમાં. હવે જૈવિક ઘટકોમાં જે સજીવ ઘટકો છે ને, એને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરેલા છે. યાદ રાખજો બેટા, મુખ્ય બે ભાગમાં વિભાજિત કરેલા છે. એક ઉત્પાદક સજીવો, અને બીજા ઉપભોગતાઓ. હવે આ ઉત્પાદક સજીવ એટલે શું? તો લીલ અને બધી જ લીલી વનસ્પતિઓનો સમાવેશ ઉત્પાદક સજીવો તરીકે થાય. ઉત્પાદક સજીવ એટલે એ પોતે ખોરાક ઉત્પન્ન કરે. તો અહીં આપણે ખોરાક કઈ રીતે ઉત્પન્ન કરે, આગળના પાઠમાં આપણે પેલી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાની ચર્ચા કરી હતી કે ઉત્પાદક સજીવો છે ને, એમાં લીલ અને લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય. કોનો સમાવેશ થાય? તો લીલ અને લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય. ક્લિયર? ઉત્પાદક સજીવોમાં કોનો સમાવેશ થાય? તો લીલનો સમાવેશ થાય અને લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય. હવે જરા બરાબર યાદ રાખજો, તો આ લીલ અને લીલી વનસ્પતિઓ શું કરશે બેટા? તો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી અકાર્બનિક પદાર્થો કયા? તો પહેલાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપે કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે. આ અર્થમાં આ લીલ અને લીલી વનસ્પતિઓ છે ને, એને ઉત્પાદક કહેવાય. ઉત્પાદક એટલે ખબર પડે છે બેટા, જે ખોરાક બનાવે. બરાબર? તો સૌથી પહેલું વાક્ય આપણે આમાં એવું લખીશું કે લીલ અને લીલી વનસ્પતિઓ છે એનો સમાવેશ ઉત્પાદક સજીવ તરીકે થાય છે. બોલો, ક્લિયર બેટા? હવે આમાં આપણે લખવાનું કે લીલી વનસ્પતિઓ શું કરશે બેટા? તો સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી અકાર્બનિક પદાર્થનો ઉપયોગ કરી સ્ટાર્ચ અથવા તો શર્કરા સ્વરૂપે કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે. બસ આટલું લખી અને ઉત્પાદક સજીવ વિશેની ચર્ચા પૂરી કરવાની. ફરી એકવાર ઉત્પાદક સજીવમાં શું લખીશું બેટા? તો લીલ અને લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય. પછી તરત જ લખવાનું કે લીલી વનસ્પતિઓ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી અકાર્બનિક પદાર્થનો ઉપયોગ કરી સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપે કાર્બોદિત પદાર્થનું નિર્માણ કરે છે. આ અર્થમાં તેમને ઉત્પાદકો કહેવાય. બોલો બેટા, ક્લિયર? તો ઉત્પાદક વિશે આપણે આટલી વાત લખવાની છે. ઉપભોગતાઓ, આ ઉપભોગતાઓ છે ને બધા ખાનારા છે. ઉપભોગતાઓ શું કરશે બેટા? તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એ ઉત્પાદક દ્વારા ઉત્પન્ન થયેલ ખોરાક પર નિર્ભર હોય. એ શું કરશે બેટા? પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત ખોરાક પર નિર્ભર હોય. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોના પર નિર્ભર છે? તો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત ખોરાક પર નિર્ભર હોય છે. આ ઉપભોક્તાઓ છે ને, એને કુલ ચાર કક્ષાઓમાં વિભાજિત કરેલા છે. યાદ રાખજો બેટા, તેમને ચાર કક્ષાઓમાં વિભાજિત કરેલા છે. સૌથી પહેલી તૃણાહારીઓ, આ છે ને બેટા એમને પ્રથમ કક્ષાના, અથવા તો ઘણી વખત એમને પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ કહેવાય. ક્લિયર? આ તૃણાહારી પ્રાણીઓ છે એને પ્રથમ અથવા તો પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ. તો આ તૃણાહારી પ્રાણીઓ શું કરે એ તમને ખબર છે કે આ પ્રકારના પ્રાણીઓ માત્ર વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેમ કે ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરે. ક્લિયર? તો આ બધા તૃણાહારી પ્રાણીઓમાં એક જ વાક્ય લખવાનું કે તે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, જેમાં ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરેનો સમાવેશ થાય છે. બોલો, ક્લિયર?
બીજા સજીવો છે એ માંસાહારી પ્રાણીઓ હોય. હવે જરા બરોબર યાદ રાખજો બેટા, માંસાહારી પ્રાણીઓ છે ને એને બે કક્ષાઓમાં વિભાજિત કરેલા છે. એક દ્વિતીય કક્ષાના ઉપભોગીઓ અને તૃતીય અથવા તો ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ. હવે જરા બરોબર યાદ રાખજો બેટા, માંસાહારીઓ બે પ્રકારના હોય. એક દ્વિતીય કક્ષાના માંસાહારીઓ હોય અને તૃતીય કક્ષાના માંસાહારીઓ. તૃતીય કક્ષાને ઘણી વખત ઉચ્ચ કક્ષાના માંસાહારી પ્રાણીઓ પણ કહેવાય. આ દ્વિતીય કક્ષાના જે માંસાહારી પ્રાણીઓ છે ને એ માત્ર તૃણાહારીઓનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે. ક્લિયર? જ્યારે તૃતીય અથવા તો ઉચ્ચ કક્ષાના જે ઉપભોગીઓ છે ને એ તૃણાહારી પ્રાણીઓનો તો ખોરાક તરીકે ઉપયોગ કરે, પણ તેનાથી નાના માંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તેનાથી નાના માંસાહારીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. ક્લિયર? તો આ માંસાહારી પ્રાણીઓ છે. માંસાહારી પ્રાણીઓને બે ભાગમાં વિભાજિત કરી દીધા. વાઘ, સિંહ, વરુ, ચિત્તો આ બધા પ્રાણીઓ બધા માંસાહારી પ્રાણીઓમાં સમાવેશ થાય. તો તૃતીય કક્ષાના ઉપભોગીઓ માત્ર તૃણાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. પછી તૃતીય અથવા તો ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ છે તેનાથી નાના માંસાહારી પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. બોલો, ક્લિયર? બરાબર. ત્રીજી વાત, મિશ્રાહારી પ્રાણીઓ. મિશ્રાહારી અને ઘણી વખત સર્વાહારી પ્રાણી પણ કહેવાય. આમાં લખી નાખવાનું કે જે વનસ્પતિ પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે એમાં સમાવેશ કોનો થાય? તો માનવ થાય, કૂતરું થાય, બિલાડી થાય, ઉંદર થાય. આ બધા પ્રાણીઓ છે ને એ માંસાહારી પ્રાણીઓ છે. તો માંસાહારી પ્રાણીઓ શું કરશે બેટા? તો વનસ્પતિ પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે માટે એને મિશ્રાહારી પ્રાણીઓ કહેવામાં આવે. કોનો સમાવેશ થાય? તો માનવ છે, કૂતરું છે, બિલાડી છે, ઉંદર છે, આ બધા મિશ્રાહારી પ્રાણીઓ છે. વંદો પણ મિશ્રાહારી પ્રાણી છે. બરાબર. તો આ મિશ્રાહારી પ્રાણી. અને ખૂબ જ અગત્યની વાત કે નિવસન તંત્રના તમે જે ઘટકો વિશે ચર્ચા કરો છો ને બેટા, એમાં એક અગત્યનો જો કોઈ ઘટક હોય ને તો એ વિઘટકો છે. છેલ્લો ઘટક છે ને એ વિઘટકો હોય. વિઘટકો, આ વિઘટકોમાં બધા સૂક્ષ્મ જીવો હોય. કયા જીવો હોય બેટા? એ સૂક્ષ્મ જીવો હોય. હવે જરા બરોબર યાદ રાખજો બેટા, આ સૂક્ષ્મ જીવો કરે શું? ફૂગ અને બેક્ટેરિયા. સૂક્ષ્મ જીવો તરીકે ફૂગ અને બેક્ટેરિયા હોય. અહીં બરોબર અગત્યની વાત છે. આ પ્રશ્ન તમને બે રીતે પૂછાય. બરાબર. કે ભાઈ નિવસન તંત્રમાં વિઘટકોનું કાર્ય શું? ક્લિયર? એની ચર્ચા આપણે થોડીક વાર પછી. પણ આપણે જે નિવસન તંત્રના ઘટકો વિશે ચર્ચા કરીએ છીએ એમાં જે આ છેલ્લો ઘટક છે ને બેટા એ ચોથા નંબરનો ઘટક છે અને એને વિઘટકો કહીશું. એમાં સૂક્ષ્મજીવો એટલે કે ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ થાય. એ શું કરશે બેટા? તો ઉત્પાદક અને ઉપભોગતા એટલે કે વનસ્પતિઓ અને પ્રાણીઓના મૃતદેહોનો એટલે કે સજીવોના મૃતદેહોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. સજીવોના મૃતદેહોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. હવે એ શું કરે બેટા? તો મૃતદેહોનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને એ શું કરે બેટા? તો એ મૃતદેહોમાં રહેલા જે જટિલ કાર્બનિક દ્રવ્યો છે એનું સરળ કાર્બનિક દ્રવ્યોમાં વિઘટન કરે. સરળ અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતરિત કરે. સાદી ભાષામાં કહીએ તો એનું વિઘટન કરે. ક્લિયર? વિઘટકોનું કાર્ય આ છે. પછી શું થાય બેટા
કે જ્યારે મૃતદેહોનું વિઘટન કરતા હોય એટલે જટિલ કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરે, આ દરમિયાન કેટલાક પદાર્થો છે એ પોતાના પોષક પદાર્થ તરીકે ઉપયોગ કરે અને બાકીના પદાર્થો છે ને એ પર્યાવરણમાં મુક્ત કરે. પર્યાવરણમાં મુક્ત કરે એટલે પાછા જમીનમાં જાય અને જમીનમાં ગયેલા જે અકાર્બનિક દ્રવ્યો છે એનો ફરી પાછો કોણ ઉપયોગ કરશે? તો પેલા ઉત્પાદક સજીવો ઉપયોગ કરે, બરાબર. આમ નિવસન તંત્રમાં વિઘટકો છે ને એ ઉત્પાદકો માટે પોષક તત્વો પૂરો પાડનારો સ્ત્રોત છે. ક્લિયર? હવે રહ્યો સવાલ એ કે ભાઈ નિવસન તંત્રના ઘટકો વિશે નોંધ લખો. તો અજૈવિક અને જૈવિક ઘટક, અજૈવિક ઘટકમાં બે ઘટકોની ચર્ચા કરી, એક આબોહવાકીય પરિબળ, બીજા ભૂતલીય પરિબળ. જૈવિક ઘટકોમાં અગત્યની વસ્તુ આપણે યાદ રાખવાની છે કે જૈવિક ઘટકોમાં બધા જ સજીવોનો ઉપયોગ થાય અને મુખ્ય બે ભાગમાં વિભાજિત કરેલા છે, એક ઉત્પાદક સજીવ, બીજા ઉપભોક્તા સજીવ, બરાબર. ઉત્પાદક સજીવમાં લીલ અને લીલી વનસ્પતિઓનો સમાવેશ થાય. સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી અકાર્બનિક પદાર્થનો ઉપયોગ કરી સ્ટાર્ચ અથવા તો શર્કરા સ્વરૂપે ખોરાક તૈયાર કરે. ક્લિયર? આ અર્થમાં એને ઉત્પાદકો, ઉપભોક્તાઓ શું કરશે? તો ઉત્પાદકોએ ઉત્પન્ન કરેલા ખોરાકનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ઉપયોગ કરે છે. તેમને ચાર કક્ષાઓમાં વિભાજિત કરેલા છે. એક તૃણાહારીઓ, જેને પ્રથમ અથવા તો પ્રાથમિક કક્ષાના ઉપભોગીઓ કહેવાય, જે માત્ર વનસ્પતિઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. ઉદાહરણ આપી દેવાના, ગાય, ભેંસ, ઘેટા, બકરા વગેરે. માંસાહારી પ્રાણીઓને બે ભાગમાં વિભાજિત કરેલા. દ્વિતીય કક્ષાના, જે માત્ર તૃણાહારીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે. તૃતીય અથવા તો ઉચ્ચ કક્ષાના ઉપભોગીઓ, એ તેનાથી નાના માંસાહારી પ્રાણીઓનો ઉપયોગ કરે. પછી મિશ્રાહારી પ્રાણીઓ છે, એ વનસ્પતિ પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે. માનવ, કૂતરું, બિલાડી, ઉંદર, વંદો વગેરે બધા મિશ્રાહારી પ્રાણીઓ છે. ક્લિયર? છેલ્લે વિઘટકો. વિઘટકોમાં તમારે અહીં આટલું જ લખવાનું છે કે ફૂગ અને બેક્ટેરિયા જેવા સૂક્ષ્મ સજીવોનો ઉપયોગ નો સમાવેશ થાય. એ શું કરશે બેટા? તો વનસ્પતિ પ્રાણીઓ એટલે કે સજીવોના મૃતદેહોનો ખોરાક તરીકે ઉપયોગ કરે. એ મૃતદેહોમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોનું અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરે. ક્લિયર? બરાબર. આ માટે વિઘટન કરે માટે એને વિઘટકો કહેવાય. હવે તમને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ નિવસન તંત્રમાં વિઘટકોનું કાર્ય શું? તો આ તો લખી જ દેવાનું, એ અલગથી પ્રશ્ન પૂછે કે ભાઈ સૂક્ષ્મજીવો એટલે કે ફૂગ અને બેક્ટેરિયાનો સમાવેશ થાય વિઘટકોમાં, એ શું કરશે? તો સજીવોના મૃતદેહોનો ખોરાક તરીકે ઉપયોગ કરી જટિલ કાર્બનિક દ્રવ્યોને સરળ અકાર્બનિક દ્રવ્યોમાં રૂપાંતર કરે, વિઘટકો કહેવાય. આ દરમિયાન કેટલાક દ્રવ્યોનો એ પોષક તત્વ તરીકે ઉપયોગ કરે છે અને બાકીના દ્રવ્યો છે એ પર્યાવરણમાં મુક્ત કરે, જમીનમાં ભરે, જેનો ફરી ઉપયોગ કોણ કરે? તો ઉત્પાદક સજીવો કરે. આમ ઉત્પાદક સજીવ માટે વિઘટકો છે એ ઉર્જા પૂરી પાડનારો મહત્વનો સ્ત્રોત બની રહે છે. બરાબર, વિઘટકોનું કાર્ય શું? જો એવો પ્રશ્ન પૂછે તો બોલો બેટા. ક્લિયર? હવે પછી જે આપણે તમે આટલી ચર્ચા, બેટા ખાલી માત્ર તમે આટલું ભણી લો ને ઉત્પાદક સજીવમાં ઉત્પાદક ઉપભોક્તાઓને, તો ઘણા બધા પ્રશ્નો તમારે હલ થઈ જશે. બરાબર, હવે આના પછી જે આપણે ચર્ચા કરવી છે ને અગત્યના પ્રશ્નની, તમને નિવસન તંત્રના ઘટકો આવડવા જોઈએ. નિવસન તંત્રના ઘટકો જો તમને આવડશે ને બેટા, તો આના પછીનો પ્રશ્ન, ખાસા એવા પ્રશ્નો છે ને એ બધા તમારે સોલ્વ થઈ જશે. બરાબર, આના પછીનો જે પ્રશ્ન છે ને બેટા, એ આહાર શૃંખલા છે. ક્લિયર? તો આહાર શૃંખલા કોને કહેવાય? બરાબર, આહાર કડી કોને કહેવાય? આના પછીનો જે પ્રશ્ન છે ને બેટા, એ આહાર શૃંખલા વિશે વાત કરવી છે. શૃંખલાને ઘણી વખત કડી પણ કહેવાય. આ તો સિમ્પલ બેટા, કે નિવસન તંત્રમાં સજીવો ખોરાક માટે એકબીજા પર આધાર રાખીને એક લાંબી શૃંખલા બનાવે, આને આહાર શૃંખલા કહેવાય. ફરીવાર, નિવસન તંત્રના જુદા જુદા સજીવો ખોરાક માટે એકબીજા પર આધાર રાખી અને એક શૃંખલા બનાવે, જેને આહાર શૃંખલા કહેવાય. ફરીવાર, નિવસન તંત્રમાં જુદા જુદા સજીવો
आहार माटे एटले के खोराक माटे एक बीजा पर आधार राखी अने एक श्रृंखला बनावे जेने आहार श्रृंखला कहेवाय। फरी वार, निवसन तंत्र में जुदा जुदा सजीवो खोराक माटे एक बीजा पर आधार राखी श्रृंखला बनावे जेने आहार श्रृंखला कहेवाय। बीजी बात कि आहार श्रृंखलाना पगथिया होय बेटा, ए दरेक पगथिया अथवा तो स्तर एने पोषक स्तर कहेवामां आवे। आहार श्रृंखलाना दरेक पगथिया दरेक पगथिया ने શું કહેવામાં આવે બેટા? પોષક સ્તર કહે છે। તેનો મતલબ શું થયો બેટા? ઉત્પાદકો એ પ્રથમ પોષક સ્તર રચે, પછી ઉપભોક્તાઓએ द्वितीय पोषक स्तर रचे, अन छेल्ले विघटको छे ने बेटा ए तृतीय पोषक स्तर रचे। फरी वार, प्रश्न शू पूछाय बेटा के आहार श्रृंखला विषे टूंक नोट लखो। तो शुरुआत शू करवानी छे? तो आहार श्रृंखला नी व्याख्या थी शुरुआत करवानी। तो निवसन तंत्र में जुदा जुदा सजीवों खोराक माटे एकबीजा पर आधार राखी एक श्रृंखला बनावे जेने आहार श्रृंखला कहेवाय। आहार श्रृंखलाना दरेक पगथिया अथवा तो स्तर एने पोषक स्तर कहेवाय। उत्पादकों प्रथम पोषक स्तर रचे, उपभोक्ताओं द्वितीय पोषक स्तर रचे, विघटको छे ने तृतीय पोषक स्तर रचे। हवे आपणे शुं करवुं जोईए बेटा? तो आहार श्रृंखला जो उदाहरण आपीने समजावो एवो प्रश्न पूछे ने, तो आपणे कोई एक निवसन तंत्र, आपणे गईकाले निवसन तंत्रना प्रकारो भण्या हता। निवसन तंत्रना प्रकारोमां સ્થળજ નિવસન તંત્રમાં ત્રણ પ્રકારના નિવસન તંત્રોની વાત કરી હતી, યાદ કરો બેટા। પ્રથમ નિવસન તંત્ર એ જંગલનું નિવસન તંત્ર હતું, બીજું રણ પ્રદેશનું નિવસન તંત્ર, અને ત્રીજું તૃણભૂમિનું નિવસન તંત્ર। આપણે જે વસવાટ કરીએ છીએ એ તૃણભૂમિના નિવસન તંત્રમાં વસવાટ કરીએ છીએ, એટલે કે ઘાસિયા મેદાનોવાળા પ્રદેશમાં આપણે વસવાટ કરીએ છીએ। તો આપણે આહાર શૃંખલાનું ઉદાહરણ આપવું હોય ને, તો તૃણભૂમિના નિવસન તંત્રની આહાર શૃંખલાની વાત કરીએ। તૃણભૂમિના નિવસન તંત્રની આહાર શૃંખલા, પહેલું જોજો બેટા, ઘાસ। ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કીટકો કરે, કીટકો એટલે તીતી ગોળા। પછી કીટકોનો ઉપયોગ ઉંદર કરે, ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ સાપ કરે, અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ બાજ અથવા તો સમડી કરે। આવું તમે બેટા નાના નીચલા ધોરણમાં તમે આવું ભણતા હતા। આ તૃણભૂમિના નિવસન તંત્રની એક આહાર શૃંખલા છે, આપણે આવું લખીશું, એક આહાર શૃંખલા આપણે આ રીતે બતાવી દઈશું, બરાબર, અને પછી એની બાજુમાં આપણે વર્ણન લખીશું। વર્ણન કઈ રીતે લખવાનું એ જરા જુઓ કે તૃણભૂમિના નિવસન તંત્રમાં ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ તીતી ઘોડા જેવા કીટકો કરે, બોલો ક્લિયર? પછી જેવું બોલું છું ને બેટા એ રીતે બોલો તો વધારે સારું।
કે ઉંદર જેવા પ્રાણીઓ છે એ કીટકોનો અથવા તો તીતીગોડાનો ખોરાક તરીકે ઉપયોગ કરે. ક્લિયર? ઉંદરનો ખોરાક સાપ જેવા પ્રાણીઓ કરે અને બાજ અને સંભળી જેવા પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ સાપનો કરે. બોલો, ક્લિયર? ફરી એકવાર, તૃણભૂમિના નિવસન તંત્રમાં ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ તીતીગોડા જેવા કીટકો કરે. બોલો, ક્લિયર? પછી આપણે ઊંધું બોલીશું કે ભાઈ તીતીગોડા જેવા કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ ઉંદર જેવા પ્રાણીઓ કરે, સાપ છે ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરે અને સાપનો ખોરાક તરીકે ઉપયોગ બાજ અને સાંભળી કરે. ક્લિયર? આમ આરો અવરો સાથે બોલીશું. એનો મતલબ શું થયો બેટા? કે ઘાસ છે એ પ્રથમ પોષક સ્તર રચે, કીટકો અથવા તો તીતીગોડા જેવા કીટકો છે દ્વિતીય પોષક સ્તર રચે, ઉંદરે તૃતીય પોષક સ્તર રચે, સાપે ચતુર્થ પોષક સ્તર રચે અને આ પાંચમું પોષક સ્તર રચે. તમને બેટા હેતુલક્ષી પ્રશ્નો પૂછાય કે તૃણભૂમિના નિવસન તંત્રમાં ઉંદર જેવા પ્રાણીઓ કયું પોષક સ્તર રચે અથવા તો ચતુર્થ પોષક સ્તરમાં કયા સજીવોનો સમાવેશ થાય, આ પ્રકારના પ્રશ્નો પૂછે ને બેટા, તો સૌથી પહેલાં તો તમારે શું કરવાનું? ઘાસ, પછી કીટકો, ઉંદર, સાપ, બાજ અને પછી પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પાંચમું એવું લખી નાખવાનું. બરાબર, ક્લિયર? તો તૃણભૂમિના નિવસન તંત્રની આહાર શૃંખલા છે ને એ આ છે. આમ નિવસન તંત્રમાં ઉત્પાદકોથી શરૂ થઈ અને માંસાહારીએ આહાર શૃંખલા છે ને બેટા એ પૂર્ણ થાય ત્યાં સુધી એ વિસ્તરેલી હોય. ક્લિયર? તો આહાર શૃંખલા છે ને એના વિશે ટૂંક નોંધ લખો. તો ફરી એકવાર ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે નિવસન તંત્રમાં જુદા જુદા સજીવો ખોરાક માટે એકબીજા પર આધાર રાખી જે શૃંખલા બનાવે જેને આહાર શૃંખલા કહેવાય. ક્લિયર? પછી આહાર શૃંખલાના દરેક પગથિયાને પોષક સ્તર કહેવાય. ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે, ઉપભોક્તાઓ દ્વિતીય પોષક સ્તર બનાવે, વિઘટકો છે તૃતીય પોષક સ્તરની રચના કરે. બોલો, ક્લિયર? હવે જરા આગળ વધીએ કે તૃણભૂમિના નિવસન તંત્રની એક આહાર શૃંખલાનું આપણે ઉદાહરણ આપવાનું કે તૃણભૂમિના નિવસન તંત્રની આહાર શૃંખલા કઈ, તો ઘાસ, કીટકો, ઉંદર, સાપ અને બાજ. લખવાનું શું છે? તો લખવાનું કે તૃણભૂમિના નિવસન તંત્રમાં ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ તીતીગોડા જેવા કીટકો કરે, ઊંધું બોલવાનું, ઉંદર જેવા પ્રાણીઓ તીતીગોડા જેવા કીટકોનો ખોરાક તરીકે ઉપયોગ કરે, ઉંદરનો ખોરાક સાપ કરે અને બાજ અને સમડી જેવા પ્રાણીઓ સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરે. આમ તૃણભૂમિના નિવસન તંત્રમાં ઘાસ એ પ્રથમ પોષક સ્તર, કીટકો તીતીગોડા એ દ્વિતીય પોષક સ્તર, ઉંદર તૃતીય પોષક સ્તર, સાપ ચતુર્થ પોષક સ્તર અને બાજ અને સાંભળી પાંચમું પોષક સ્તર બનાવે. ક્લિયર? હવે બીજો એક ચોપડીમાં પ્રશ્ન છે કે પોષક સ્તર કોને કહેવાય અને એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી પ્રશ્ન ઊભો છે. પોષક સ્તર એટલે શું? એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપી પોષક સ્તર જણાવો. તો પોષક સ્તરની વ્યાખ્યા તો મેં તમને અહીં આપી દીધી બેટા, કે આહાર શૃંખલાના દરેક પગથિયા અથવા તો દરેક સ્તર છે ને એને પોષક સ્તર કહેવાય. હવે એને શું કીધું છે બેટા, કે એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપીને પોષક સ્તર જણાવો. તો આપણે આ આહાર શૃંખલા ઉદાહરણ આપીને બાજુમાં એના પોષક સ્તર પણ લખી દીધા છે. બસ આટલું લખીને તમારે વાત પૂરી કરી દેવાની. ક્લિયર? ઓકે. તો આજના દિવસના જે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીને, એ કયા કયા પ્રશ્નોની ચર્ચા કરી, એ પ્રશ્નોનું મુખ્ય આકર્ષણ તમારે ખાસ યાદ રાખવાનું છે કે લેક્ચર 2ના જે કંઈ પ્રશ્નો અગત્યના હતા એમાં પહેલો કયો પ્રશ્ન હતો, તો નિવસન તંત્રના ઘટકો વિશે વાત કરી.
पछी विघटकोनु कार्य बन्या, त्रीजु आहार श्रृंखला बन्या, बराबर, अने चौथु पोषक स्तर एटले के आ प्रश्ननी चर्चा करी। आजना दिवसना जे आटला प्रश्नों छे बेटा, ए प्रश्नों कोईपण संजोगों में तमने आवडवा ज जोईए, बराबर। आ पाठ में केवू छे बेटा के तमे, चलो पहला दिवस में दिवसन तंत्र एक अगत्यनो प्रश्न हतो, એટલે અગત્યનો પ્રશ્ન એ રીતે, પ્રશ્નો તો બધા જ અગત્યના હતા, પણ એ નિવસન તંત્ર આપણે ભણ્યા ને તો નિવસન તંત્રના ઘટકો વિશે ખબર પડી। આ નિવસન તંત્રના તમે ઘટકો બન્યા એટલે આહાર શૃંખલાની ખબર પડશે। આહાર શૃંખલા પરથી ઘણા બધા પ્રશ્નો છે, બરાબર। એક પ્રશ્નની આહાર શૃંખલા પરથી આપણે ચર્ચા કરી કે પોષક સ્તર એટલે શું, ને એક આહાર શૃંખલાનું ઉદાહરણ આપીને પોષક સ્તર જણાવો, તો આપણે ઉપરના પ્રશ્નની ચર્ચા કરી। હવે બધા પ્રશ્નો છે ને બધા એક કન્ટિન્યુટીમાં છે। આ બધા પ્રશ્નો તમને આવડશે તો આગળના પ્રશ્નો બહુ ઝડપથી આવડી જશે, ક્લિયર। આ બધા જુદા જુદા પોષક સ્તરના સજીવોમાં આ એક સિમ્પલ નિવસન તંત્રની આહાર શૃંખલાનું ઉદાહરણ તમારે યાદ રાખવાનું છે, જેથી કરીને આગળના કોઈપણ પ્રશ્નમાં તમને ઓછામાં ઓછી તકલીફ પડે, ક્લિયર। તો આટલા પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું। હવે નિવસન તંત્રમાં ઉર્જાનો પ્રવાહ, આહાર જાર, આના વિશે આપણે આગળ ચર્ચા કરીને છેલ્લે જૈવિક વિશાલનની ચર્ચા કરીશું, ક્લિયર। પણ એ બધી ચર્ચાઓ હવે પછીના લેક્ચરમાં કરીશું, પણ આટલા પ્રશ્નો આપણને બેટા કડકડાટ યાદ હોવા જોઈએ, બરાબર, જેથી કરીને આગળના કોઈપણ લેક્ચરમાં કોઈ જ પ્રોબ્લેમ ન થાય। ફરી એક વખત યાદ દેવડાવું, આજે જે ચર્ચા કરી એમાં નિવસન તંત્રના ઘટકો, ત્યાર પછી વિઘટકોનું કાર્ય, ત્યાર પછી આહાર શૃંખલા અને પોષક સ્તર, અને કોઈ એક નિવસન તંત્રમાં આહાર શૃંખલાનું ઉદાહરણ લીધું, ઓકે બેટા। તો આટલા પ્રશ્નો ખૂબ જ બારીકાઈથી વિડીયોનો અભ્યાસ કરીશું, જેથી કરીને પ્રોબ્લેમ ઓછા રહે। આ પાઠ બેટા બહુ સરળ છે, બરાબર, એટલે લગભગ તમે એકાદ બે વખત વિડીયો જોઈ લો ને બેટા, એટલે તમારા આ બધા પ્રોબ્લેમો સોલ્વ થઈ જાય, ઓકે। તો બાકીના પ્રશ્નોની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું, ઓકે બેટા। તો બાય, આવજો।